ગુડ મોર્નિંગ એવરી વન એન્ડ વેલકમ ટુ બીસીએ કરંટ અફેર્સ ઇન ગુજરાતી. મિત્રો, આજ છે 11 સપ્ટેમ્બર 2019 અને આવનારી તમામ પરીક્ષાઓમાં પૂછાઈ શકે એવા કરંટ અફેર્સના પ્રશ્નો આપણે અહીં જોઈશું. આ વિડીયાની PDF તમે નીચે ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરીને વાંચી શકો છો. સાથે ડિસ્ક્રિપ્શનમાં મેં ટેલિગ્રામ ગ્રુપની લિંક પણ આપેલી છે, તો ત્યાંથી તમે ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરીને કરંટ અફેર્સની સાથે સાથે GK પણ મેળવી શકો છો. તો મિત્રો, આવો જોઈએ 11 સપ્ટેમ્બરના રોજના કેટલાક મહત્વના કરંટ અફેર્સના પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે, હાલમાં આંતરરાષ્ટ્રીય આત્મહત્યા જાગૃતતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? ઓપ્શન છે 10 સપ્ટેમ્બર, 9 સપ્ટેમ્બર, 8 સપ્ટેમ્બર અને 1 પણ નહીં. તો મિત્રો, હાલ 10 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય આત્મહત્યા જાગૃતતા દિવસ છે મનાવવામાં આવ્યો છે. મિત્રો, દર વર્ષે આંતરરાષ્ટ્રીય આત્મહત્યા દિવસ છે, આત્મહત્યા છે એનું પ્રમાણ છે એ ઘટાડવા માટે થઈને 10 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે. હવે મિત્રો, આંતરરાષ્ટ્રીય આત્મહત્યા દિવસ છે એ કોના દ્વારા મનાવવામાં આવે છે? તો IASP. તો મિત્રો, IASPનું ફૂલ ફોર્મ શું થાય છે? ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ સુસાઇડ પ્રિવેન્શન. આગળનો પ્રશ્ન છે, હાલમાં વિકલાંગ વ્યક્તિઓના અધિકારો પર સંયુક્ત રાષ્ટ્ર સમિતિનું 22મું સત્ર ક્યાં આયોજિત કરવામાં આવ્યું છે? ઓપ્શન છે મુંબઈ, જીનીવા, પેરિસ અને 1 પણ નહીં. તો મિત્રો, હાલ જીનીવામાં છે એ વિકલાંગ વ્યક્તિઓ છે તેના અધિકાર પર સંયુક્ત રાષ્ટ્ર સમિતિનું 22મું જે સત્ર છે એ આયોજિત કરવામાં આવેલ છે. હવે મિત્રો, જે છે એ જીનીવામાં આયોજિત કરવામાં આવેલ છે અને કોના દ્વારા આયોજિત કરવામાં આવે છે? તો વુ દ્વારા આયોજિત કરવામાં આવેલ છે. હવે મિત્રો, વુ દ્વારા આયોજિત કરવામાં આવેલ છે, તો વુનું ફૂલ ફોર્મ શું થાય? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. વુની સ્થાપના ક્યારે થઈ હતી? 7 એપ્રિલ 1948 થઈ હતી અને વુનું વડુમથક ક્યાં આવેલું છે? જીનીવામાં આવેલું છે. આગળનો પ્રશ્ન જોઈએ તો, ત્યાર પછીનો પ્રશ્ન છે, હાલમાં 25મી સિનિયર મહિલા રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપ ક્યાં શરૂ થઈ છે? ઓપ્શન છે હરિયાણા, ઓડિશા, અરુણાચલ પ્રદેશ અને 1 પણ નહીં. તો મિત્રો, હાલ અરુણાચલ પ્રદેશમાં 25મી સિનિયર મહિલા રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપ છે એની શરૂઆત થઈ છે. હવે મિત્રો, અરુણાચલ પ્રદેશમાં થઈ છે. તો અરુણાચલ પ્રદેશની રાજધાની શું છે? ઈટાનગર. અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી હાલ કોણ છે? પેમા ખાંડુ. અને ગવર્નર હાલ કોણ છે? બ્રિગેડિયર BD મિશ્રા. આગળનો પ્રશ્ન જોઈએ તો, ત્યાર પછીનો પ્રશ્ન છે, હાલમાં કોણે રોયલ સોસાયટી સન્માન છે આપવામાં આવ્યું છે? ઓપ્શન છે ડૉક્ટર યુસુફ હામિદ, વિનીત જૈન, ઓમકાર સિંહ અને 1 પણ નહીં. તો મિત્રો, હાલ ડૉક્ટર યુસુફ હામિદ છે તેને જે રોયલ સોસાયટી સન્માન છે આપવામાં આવેલ છે. મિત્રો, આ છે ડૉક્ટર યુસુફ હામિદ અને જે છે એક વૈજ્ઞાનિક છે અને વૈજ્ઞાન છે એના ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન કરનારને આ પુરસ્કાર છે આપવામાં આવેલ છે, રોયલ સોસાયટી સન્માન. ત્યાર પછીનો પ્રશ્ન છે, હાલમાં માઇક્રોસોફ્ટ ઇન્ડિયાના નવા MDના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? ઓપ્શન છે સમર્થ ગર્ગ, રાજીવકુમાર, પ્રેરણા સિંહ અને 1 પણ નહીં. તો મિત્રો, હાલ રાજીવકુમારને માઇક્રોસોફ્ટ ઇન્ડિયાના નવા MDના રૂપમાં છે નિયુક્ત કરવામાં આવેલ છે. હવે મિત્રો, માઇક્રોસોફ્ટ ઇન્ડિયાની વાત છે, તો માઇક્રોસોફ્ટની સ્થાપના ક્યારે થઈ હતી? 1975 થઈ હતી અને માઇક્રોસોફ્ટનું વડુમથક ક્યાં આવેલું છે? Washington DC આવેલું છે. માઇક્રોસોફ્ટના CEO હાલ કોણ છે? સત્યા નડેલા. મિત્રો, આગળ વધીએ એ પહેલાં આ વિડીયાની PDF તમે નીચે ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરી શકો છો અને ડિસ્ક્રિપ્શનમાં મેં ટેલિગ્રામ ગ્રુપની લિંક પણ આપેલી છે, તો ત્યાંથી તમે ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરીને કરંટ અફેર્સની સાથે સાથે GK પણ મેળવી શકો છો અને કોઈ પણ જે કરંટ છે એ તમને તુરંત વિડીયો સ્વરૂપે ન મળે, તો કોઈ પણ ઘટના છે એનું તુરંત કરંટ પણ છે તમે ટેલિગ્રામ ગ્રુપ ઉપર મેળવી શકો છો. કોઈ પણ ઘટના છે એ બની હોય તો ડાયરેક્ટ છે તમે ટેલિગ્રામ ઉપર છે એની અપડેટ છે મેળવી શકો છો. તો ટેલિગ્રામ ગ્રુપની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ત્યાંથી તમે જોઈન કરી શકો છો. આગળનો પ્રશ્ન છે, હાલમાં મોતિહારી અમલેખજ પાઇપલાઇનનું ઉદ્ઘાટન કોના દ્વારા કરાશે? ઓપ્શન છે નરેન્દ્રભાઈ મોદી, KP ઓલી, શર્મા, ઉપરયુક્ત બને અને 1 પણ નહીં. તો આનો સાચો ઓપ્શન થાય ઉપરયુક્ત બને. મિત્રો, નરેન્દ્ર મોદી અને KP શર્મા ઓલી દ્વારા છે એ મોતિહારીમાં અમલેખજ ગંજ છે એ પાઇપલાઇનની છે શરૂઆત થશે. હવે મિત્રો, આ પાઇપલાઇન છે એ ઓઇલની પાઇપલાઇન છે અને નેપાળ અને ભારતની વચ્ચે શરૂ થશે. તો આ પાઇપલાઇન છે એની લંબાઈ કેટલી છે? તો 69 કિલોમીટર છે અને આ પાઇપલાઇન છે એ નેપાળ અને ભારતની વચ્ચે શરૂ થશે. તો નેપાળની રાજધાની શું છે? કાઠમાંડુ. નેપાળનું ચલણ શું છે? નેપાળિયન રૂપિયા. અને નેપાળના પ્રધાનમંત્રી હાલ કોણ છે? KP ઓલી શર્મા. આગળનો પ્રશ્ન છે, હાલમાં પહેલું હેલિકોપ્ટર શિખર સંમેલન ક્યાં આયોજિત કરવામાં આવ્યું છે? ઓપ્શન છે નવી દિલ્હી, દહેરાદૂન, મુંબઈ અને 1 પણ નહીં. તો મિત્રો, હાલ દહેરાદૂનમાં પહેલું હેલિકોપ્ટર શિખર સંમેલન છે એનું આયોજન થયેલ છે.
મિત્રો, નાગરિક ઉદ્યમ મંત્રાલય દ્વારા છે એ હાલ પહેલું હેલિકોપ્ટર શિખર સંમેલન છે એની શરૂઆત દહેરાદૂનમાં કરવામાં આવેલ છે. હવે મિત્રો, આ શરૂઆત છે એ હાલ ઉદ્યમ મંત્રાલય દ્વારા થઈ છે. તો આપણા ઉદ્યમ મંત્રી હાલ કોણ છે? હરદીપસિંહ પુરી. અને જેના દ્વારા દહેરાદૂનમાં છે એ પહેલું હેલિકોપ્ટર શિખર સંમેલન છે આયોજિત થયું છે. મિત્રો, આજનું કરંટ અફેર્સમાં બસ આટલું. તો અમારું ચેનલ સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલું બેલ આઇકન જરૂર દબાવશો જેથી તમને ડેલી કરંટ અફેર્સનો વિડીયો છે એ મળતો રહે. અમારું ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ ચેનલ છે એ તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી જોઈન કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ડેલી કરંટ અફેર્સ બાય બુનિયાદ કરિયર એકેડેમી. થેન્ક યુ, ટેક કેર એન્ડ હેવ અ નાઇસ ડે.